સવારનું બ્રેકફાસ્ટ હોય કે બાળકોનું લંચ બોક્સ હોય કે હસબન્ડને ઓફિસમાં ટિફિનમાં આપવું હોય બધી જગ્યાએ આ રેસીપી એકદમ પરફેક્ટ થઈ જશે આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી એવી મગની દાળની નવી વાનગી લઈને આવીશું અને જો એક વખત તમારા ઘરમાં આ વાનગી બધા લોકો ખાશે ને તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત તેની ડિમાન્ડ ચોક્કસથી કરશે કારણ કે આ ટેસ્ટી પણ એટલી જ છે તો ફ્રેન્ડ્સ આ નવી વાનગી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ મગની મોગર દાળ લીધી છે અને તેને આપણે પાણીથી બે ત્રણ વખત સારી રીતે ધોઈ લેવાની છે દાળમાં રહેલો બધો જ મેલ નીકળી જાય અને પાણી ચોખ્ખું રહે ત્યાં સુધી તેને ધોઈ લેવાની અને ત્યારબાદ આપણે તેની અંદર ચોખ્ખું પાણી ઉમેરી તેને ચાર કલાક માટે પલાળી રાખીશું ચાર કલાક બાદ તમારી દાળ જે છે એ આ રીતે પલળીને ફૂલી ગઈ હશે અને હવે પાણી કાઢી આ દાળને આપણે અગારોના માર્વેલ ન્યૂટ્રીબ્લેન્ડર ઝારની અંદર ઉમેરી લઈશું આ ઝાર બે લીટરનું છે એકદમ મોટી સાઇઝનું છે અને તમે આની અંદર કોઈ પણ વસ્તુ ઇઝીલી ગ્રાઇન્ડ કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો મેં ઉમેર્યો છે અને ત્રણ ટેબલ સ્પૂન દહીં ઉમેર્યું છે વન ફોર્થ કપ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે અને હવે આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ બ્લેન્ડરની અંદર એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી તમે ઝારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અગારો માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો અહીંયા આ દાળને મેં થોડીક કોર્સલી ગ્રાઇન્ડ કરી છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી જો તમારે ફાઇન પેસ્ટ બનાવી હોય તો તમે બ્લેન્ડરને થોડુંક વધારે ચલાવી શકો છો અહીંયા આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઝારની અંદર થોડુંક પાણી મેળી રીતે રાઇન્સ કરી તે પણ મેં આની અંદર ઉમેરી લીધું છે અને હવે આપણે આ રીતે તેને મિક્સ કરી લઈએ તો આપણો નાસ્તો જે છે એ થોડો ક્રિસ્પી બને એટલા માટે હું તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલી સૂજી ઉમેરી રહી છું અને ટેસ્ટી બને એટલા માટે હું તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલું બેસન ઉમેરી રહી છું આ બધું આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ બેટરમાં બિલકુલ પણ લમ્સ ન રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે હવે આ બેટરની અંદર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને પાંચ ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો બધું બરાબર મિક્સ થઈ જાય અને આ બેટરમાં ઇન્સ્ટન્ટ થોડોક આથો લાવવા માટે હું તેની અંદર આ રીતે અડધા લીંબુનો રસ પણ ઉમેરી રહીશું અને આ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેવી છે આનાથી વધારે ઢીલું નથી રાખવાનું અને આનાથી વધારે થીક પણ ન હોવી જોઈએ હજી આપણે તેને રેસ્ટ પર રાખીશું એટલે તે થોડુંક થીક થશે કારણ કે આમાં સૂજી ઉમેરી છે તો ઢાંકી દઈએ ને દસ મિનિટ માટે આપણે રેસ્ટ પર રાખીએ હવે ત્યાં સુધી હું અહીંયા ચટણી બનાવી રહી છું તો મેં ચટણી બનાવવા માટે ડીસાનોના ડેસિકેટેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કર્યો છે એકદમ પ્યોર કોકોનટ પાવડર આવે છે ડીસાનો ડેસિકેટેડ પાવડરનો ઉપયોગ કરીને તમે ચટણી તૈયાર કરશો તો એકદમ ફ્રેશ નાળિયેરની જરૂર નહીં પડે આ ચટણી એકદમ ટેસ્ટી જ બનશે અહીંયા ઝારની અંદર મેં એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે બે લીલા મરચાં ઉમેર્યા છે અને હવે હું તેની અંદર વન ફોર્થ કપ જેટલા દાળિયા ઉમેરી રહી છું સાથે જ હું તેની અંદર આ રીતે અડધા કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ પાવડર ઉમેરી રહી છું અને હવે વન ફોર્થ કપ આપણે તેની અંદર ખાટું દહીં ઉમેરીશું સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ચટણીમાં થોડોક ગળ્યો ટેસ્ટ લાવવા માટે એક ચમચી ખાંડ ઉમેરીશું ચટણીમાં ચટપટો ટેસ્ટ લાવવા માટે હું તેમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી રહી છું ખાંડ અને લીંબુનો ટેસ્ટ આ ચટણીમાં બહુ જ સરસ લાગે છે અને હવે હું તેની અંદર આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરી રહી છું તો ધાણા આ ચટણીમાં થોડીક વધારે માત્રામાં જ ઉમેરીશું એટલે આપણી ચટણી વધુ સ્વાદિષ્ટ બને હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું જરૂર પડે તો ગ્રાઇન્ડ કરતી વખતે પણ તમે આની અંદર પાણી ઉમેરી શકો છો બિસાનોના પ્રોડક્ટની ક્વોલિટી એકદમ બેસ્ટ છે અને ઘણા બધા પ્રોડક્ટ અવેલેબલ છે તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને જે પ્રોડક્ટ તમારે પરચેસ કરવું હોય તે તમે લઈ શકો છો તો ચટણીને મેં અહીંયા ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ગ્રાઇન્ડ કરી છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢીશું અને જારમાં થોડુંક પાણી ઉમેરી તેને રાઇન્સ કરી એ પાણી પણ આપણે આમાં એડ કરી દઈએ અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ જશે અને જો તમને ઠીક પસંદ હોય તો તમે પાણી એવોઇડ કરી શકો છો ઢાંકીને હું તેને ફ્રીઝમાં રાખું છું એટલે તેનો કલર એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તેને પણ દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડીક ઘટ થઈ છે તો મને જરૂર લાગી રહી છે એટલે મેં તેમાં બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેર્યું છે સૂજીના લીધે આ બેટર થોડું ઘટ થયું અને જરૂર લાગી એટલે થોડુંક જ પાણી ઉમેર્યું અને મિક્સ કરીને આપણે આ જે બેટર છે તેના આ રીતે બે ભાગ કરી લઈશું કારણ કે આપણે આમાંથી બે રેસીપી તૈયાર કરવાની છે બે અલગ અલગ રેસીપી હું તમને બતાવી રહી છું તમને જે પસંદ હોય તે તમે બનાવી શકો છો તો એક બાઉલ મેં અત્યારે સાઈડ પર રાખ્યું અને એક બાઉલની અંદર હું અત્યારે આ રીતે બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી રહી છું અહીંયા એકદમ નાની સાઇઝનું એક ટામેટું ઝીણું સમારેલું ઉમેર્યું છે વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી મેં ડુંગળી એડ કરી છે વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય વન ફોર્થ કપ મેં છીણ કરેલું ગાજર ઉમેર્યું છે અને બે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેર્યા છે સાથે જ મેં અહીંયા થોડાક લીલા ધાણા પણ ઉમેરી લીધા છે ધાણા થોડાક વધારે માત્રામાં પણ ઉમેરી શકાય છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલ જોતા રહે છે તો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને હવે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ તો તમારે જ્યારે નાસ્તો બનાવવો હોય એ સમયે જ તમારે તેમાં ઈનો એડ કરવાનું બાકી તૈયારી તમે પહેલેથી કરી શકો છો અહીંયા મેં એક પીસ બ્રેડનો લઈ લીધો છે અને ત્યારબાદ આ બેટરને આપણે આ રીતે તેની ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે તો બહુ થિક લેયર નથી તૈયાર કરવાની બિલકુલ પતલી લેયર જ આપણે તેની ઉપર આ રીતે પાથરીશું મારી ચેનલ પર લાસ્ટ વિડીયો મેં ઘઉંના લોટના નવા નાસ્તાની રેસિપીનો અપલોડ કર્યો છે જો તમારે જોવાનો બાકી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને જોઈ શકો છો તો બ્રેડની ઉપર આપણે આ જે બેટર સ્પ્રેડ કર્યું છે એ ભાગ આપણે તવામાં નીચેની તરફ મૂકવાનું છે તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને તેમાં થોડુંક આ રીતે ઓઇલ આપણે લગાવી લઈએ અને ત્યારબાદ જે બેટરવાળો ભાગ છે એ આ રીતે આપણે નીચે મૂકીશું ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને બ્રેડની બીજી બાજુ પણ આપણે આ બેટરને આ રીતે ફેલાવીને લગાવી લઈએ હવે આપણે તેને ઢાંકી દઈશું અને ધીમા તાપે આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈએ અને ચેક કરી લઈએ ગેસ બિલકુલ ધીમો જ રાખવાનો છે અને ધીમા તાપે જ થવા દેવાનું છે અને બે મિનિટ બાદ આપણે તેની સાઈડને આ રીતે ચેન્જ કરી લઈશું બીજી બાજુ પણ ધીમા તાપે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ અને લગભગ બે મિનિટ થાય એટલે આપણે ફરીથી તેને ચેક કરીશું તો આ બ્રેડની સાઈડને આપણે ફ્લિપ કરીશું અને ચેક કરી લઈશું અને એ જોઈ શકાય છે કે બીજી બાજુ પણ એકદમ સરસ રીતે તે શેકાઈ ગયું છે તો આ નાસ્તો આપણો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે બાકીની બ્રેડ પણ તમે એ જ રીતે તૈયાર કરી શકો છો તો અહીંયા મેં બીજી બ્રેડ પણ તૈયાર કરી છે અને જોઈ શકાય છે તે પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે અહીંયા આપણે જે બેટર સાઈડ પર રાખ્યું હતું જે અડધું બેટર સાઈડ પર રાખ્યું હતું તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ ઇનોની જગ્યાએ તમે અડધી ચમચી બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે મારી પાસે આ રીતે પેનકેક બનાવવા માટે નોનસ્ટિક પેન છે અને તેમાં આપણે આ રીતે થોડુંક થોડુંક ઓઇલ લગાવી લઈશું આ સમયે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી લેવાની છે અને જે બેટર છે એ બેટર આપણે દરેકે દરેક પેનકેક મોલ્ડની અંદર આ રીતે ફિલ કરી દઈશું તમારી પાસે જો સાદો તવો હોય તો સાદા તવા ઉપર પણ તમે રાઉન્ડ શેપના નાના નાના પીઝા તૈયાર કરી શકો છો હું આમાંથી પીઝા બનાવી રહી છું પણ મારી પાસે પેનકેક હતું એટલે બિલકુલ એક સરખી સાઈઝના તૈયાર થાય એટલે મેં આની અંદર તૈયાર કર્યું છે બે મિનિટ ધીમા તાપે મેં તેને થવા દીધું ઉપરની સપાટી તેની ડ્રાય થઈ જાય એટલે આપણે આ રીતે તેની ઉપર થોડુંક ઓઇલ લગાવી લઈશું અને બધા જ પીઝા ઉપર આપણે આ રીતે થોડુંક થોડુંક ઓઇલ લગાવવાનું છે અને ત્યારબાદ આપણે તેની જે સાઈડ છે તેને ફ્લિપ કરી લઈશું તો નીચેથી તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવ્યો છે અને હવે આ દરેકે દરેક સ્મોલ પીઝા ઉપર આપણે પીઝા સોસ ત્યારબાદ આ રીતે થોડાક ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણી સમારેલી ડુંગળી ટામેટું એકદમ ઝીણું સમારેલું થોડું થોડુંક આપણે તેની ઉપર એડ કરી દઈએ ટોપિંગ તમારે જે પણ ઉમેરવું હોય એ તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો અને ત્યારબાદ એકદમ ગ્રેટ કરેલું હું અહીંયા પ્રોસેસ્ડ ચીઝ પણ ઉમેરી રહી છું મોજરેલા ચીઝ હોય તો તે પણ ઉમેરી શકાય છે અને આ રીતે ગ્રેટ કરેલું ચીઝ ઉમેર્યા બાદ આપણે તેની ઉપર આ રીતે રેડ ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ પણ થોડાક થોડાક ઉમેરી લઈશું અને ત્યારબાદ થોડાક આપણે તેની ઉપર લીલા ધાણા પણ ઉમેરી લઈશું આનાથી દેખાવ ખૂબ સરસ આવશે અને નાસ્તો આપણો એકદમ હેલ્ધી તૈયાર થશે તો હવે આપણા આ પીઝા નીચેથી એકદમ સરસ બેક થાય ક્રિસ્પી બને અને ઉપરથી તેની ચીઝ જે છે એ પણ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે થવા દઈશું તો મેં ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે તેને ધીમા તાપે થવા દીધું હતું અને જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી એવા આપણા આ મિની પીઝા જે છે એ તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ આ મિની પીઝાને આપણે સર્વ કરી લઈએ જો ઘરે તમે બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવશો તો બધાને ખૂબ જ પ્રિય થઈ જશે તમે ડિનરમાં પણ આ મિની પિઝા તૈયાર કરી શકો છો બાળકોને તો ફેવરેટ હોય છે અને આ મગની દાળના બનેલા હોવાથી હેલ્ધી પણ છે અને જે આ મેં બ્રેડમાંથી નાસ્તો તૈયાર કર્યો છે તેને તમે લંચ બોક્સમાં આપી શકો છો ટિફિનમાં આપી શકો છો આ પણ એકદમ હેલ્ધી વર્ઝન છે કારણ કે મગની દાળમાંથી આપણે બનાવેલું છે પ્રોટીનથી ભરપૂર છે અને આ નવો નાસ્તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ પણ બને છે તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ